વસ્તુ આવેલી છે, પછી તેના દર્શન રોડા કેવા છે, પાણીની સુવિધા કેવી છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અને એના આગળના ક્લાસમાં આપણે જોયું કે રોડાની વિશે અનુમાન કરવાનું કહ્યું કે એમને વાત કરતા હતા, કોણ વાત કરતા હતા, તો જીલ, એની દીદી, યશપાલ અને બીજું કોણ હતું, જીલ, યશપાલ અને તેની દીદી, આના આ લોકો વાત કરતા હતા કે અનુમાન કરો કે આપણે મેલની અંદર મેલની અંદર છીએ, એટલે આપણે રાજા મહારાજા કેવા કપડાં પહેરતા હશે, શું ખાતા હશે, એનું અનુમાન કરવાનું કીધું. પણ પછી મેલના ઓરડાના અનુમાન કરો, એની અંદર ચપટાઈ પાકેલી છે, પડદા અગાસમાં કુંવર જમીન ગુલાબ એવા નવા બધા સારા ઓરડા હતા. અને કાર્યક્રમો આપણે છીએ, કામ કરતા હોય કેવી રીતે દૂર ઉઠી હતી, એ બધા વિશે આપણે જોયું. તો આગળ છે સંગ્રહાલય, જેને કહે છે મ્યુઝિયમ.
स्मारक छे जो हा तो तेनु नाम आपो आपणे जूनी आसपास इमारतो जोई होय जेनी जेनी आसपास इमारतो होय आपणे इमारत जोईए तो इमारतनी आसपास इमारत होय तो इमारत केटली जूनी छे केटला समय छे कोई मंदिर होय तो पण केटला समय जूनुं छे एमांनी अंदर शुं शुं छे कोटण करेलुं छे कि नथी करेलुं ए बधुं अमे पण आपणे करवानुं छे आपणे लखवानुं તમે કોઈ જૂનું સ્મારક જોવા ગયા છો કે ક્યાં આવેલું છે તમને એવું લાગ્યું છે કે તમે તમને એ વાર્તા કહે છે તમે ત્યાં ત્યાંના પ્રતિક દિવસોના સમય વિશે શું જાણી શકતા હોય તો વિદ્યાર્થી મિત્રો જૂનું સ્મારક તાજમહેલ વિશે પણ આપણે જાણી છે તાજમહેલ કે ફ્લાવર શો જૂનો છે તેનું સરસ કેવો કલરનો છે કેવો છે દેખાવમાં સફેદ કલરનો છે આરસપાનો બનેલો છે સાજા એક રાજાએ રાજા સાજાએ પોતાની પત્નીની યાદમાં બનાવ્યો હતો આ બધી વસ્તુ એ જૂના સમયની તાજમહેલ છે તેનું કોઈ સમાન જૂનું સ્મારક એટલે જૂના સમયનું બાંધકામ હોય એવું હોવું જોઈએ ત્યાં ક્યાં આવે છે તાજમહેલ ક્યાં આવેલું છે આગ્રામાં એ એવું લાગ્યું કે તેના તમે વાર્તા તો સાંભળી જશે શાહજહાની કે કેવી રીતે વાર્તા એ સમયમાં જૂના સમયમાં શું જાણી શકે તો અહીંયા આપેલ છે તે કેટલી જૂની ઇમારત છે તમે કેવી રીતે જાણ્યું તો આપણે ઉપરકોટ જોયો તો આ નીચે તમારે અહીંયા ઉપરકોટ જોયો કેટલા સમયનું જૂનું છે તો જ્યારે આપણે વાંચ્યું ત્યારે આપણને ખબર પડી કે કેટલા સમયનું જૂનું છે ક્યાં સુધી કૃત ચુડાસમા વંશજના સમયમાં હતો એ વખતનો જૂનો છે તો અહીંયા આપેલા છે કેટલી જૂની ઇમારત છે તમે કેવી રીતે જાણ્યું ખાસ પ્રકારની
જોવા મળે છે. પછી જે પહેલાના દિવસોમાં ત્યાં કોણ રહેતા હતા? પહેલાના દિવસોમાં કોઈ ત્યાં રાજવેલ સાજા અને સેના માટે પોતાની પત્નીની યાદમાં બનાવેલું હતું. એટલે ત્યાં કોઈ રહેતું નથી. તે સમયમાં પણ કોઈ નથી રહેતું અને અત્યારે પણ કોઈ રહેતું નથી. ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી? તો તાજમહેલમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી નથી, કારણ કે તે પોતાની તે પુત્ર શાહજહાં પોતાની પત્નીની હાથમાં બનાવેલો હતો એટલે ત્યાં કોઈ રહેતું નથી. શું લોકો હજી પણ ત્યાં રહે છે? ના, ત્યાં કોઈ રહેતું નથી, કારણ કે તે પોતે પોતાની પત્નીની હાથમાં બનાવેલો હતો. તમારું સંગ્રહાલય બનાવો. રજની કેળવણા કેરળના મલમપુરા જિલ્લાના સરકારી શાળામાં ભણાવે છે. તેણે તેના વર્ગના બાળકો સાથે મળીને બધા ઘરોમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓનો સંગ્રહ ઘરે કરી છે, જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી, તાળા, છતરીઓ, લાકડાના ભગરકા એટલે કે પાદુકાઓ. આપણે ત્યાં રામાયણની અંદર જોયું હશે કે પાદુકાનો ઉપયોગ કર્યો કે જે ભરત હતો તે ભરતે રામની પાદુકા લઈ અને રાજ ચલાવી દીધું તેવી લાકડા પહેલાંના સમયમાં લાકડાની પાદુકાઓ હતી. એ પ્રકારના લાકડાના ચપ્પલ, પાદુકા, ઘડા વગેરે આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તેમણે જોયું. રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવે. તેમણે પણ તમારી શાળામાં તમે પણ તમારી શાળામાં આ કરી શકો. શું કહે છે? એક રજની કેરળની જે મુલ્લાપુરા કે મુલ્લાપુરમ જિલ્લાની એક શિક્ષિકા છે, તેને ભાજપમાં જે જૂના સમયના જે વસ્તુઓ હતી બધી ભેગી કરીને પોતાના શાળાની અંદર એ જૂના સમયે સંગ્રહાલય ઊભું કર્યું. તેને શું શું મૂક્યું? લાકડી, તાળા, પછી છતરીઓ, પછી લાકડાના ચપ્પલ, પાદુકાઓ, ઘડા વગેરે બધું મૂકી અને આજુબાજુના લોકોને બોલાવે અને બધા લોકો જોવા આવે. ચિત્ર જુઓ અને કહો. આ ચિત્ર આશરે 500 વર્ષ જૂનું છે. તે આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે. જો વિદ્યાર્થી મિત્રો, એક ચિત્ર આપેલું છે, તે ચિત્ર કયું છે? ચિત્ર એ આગ્રા જિલ્લો, આગ્રા આગ્રા છે જે તાજમહેલ છે, આગ્રા આગ્રાનો જે કિલ્લો નિર્માણ થયો, કિલ્લો બનતો હતો તે સમયનું, કિલ્લો બનતો હતો તે સમયમાં કેવા કેટલા માણસો કામ કરતા હતા અને કેવી રીતે કામ કરતા હતા તેનું ચિત્ર બતાવેલું છે. લોકો કેવા પ્રકારના કામ કરે છે, કેટલા પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે જુઓ. કેવી રીતે તેઓ વિશાળ થાંભલા ઢાળ પરથી લઈ જાય છે, ભારે વસ્તુઓનો ઢાળ પરથી લઈ જવી સરળ પડે કે સીધી ઉપર લઈ જવી? શું તમને મશક એટલે કે ચામડાની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસો જોઈ શકો છો? જો વિદ્યાર્થી મિત્રો, ચિત્રની અંદર બતાવેલું છે કેટલા પુરુષો છે, કેટલી સ્ત્રીઓ છે, શું કરે છે, લાંબા લાંબા વજનવાળા થાંભલા છે જે જો એક ઢાળ પડતું એવું ઢાળ બનાવેલું છે તેના દ્વારા તે લોકો ઉપર લઈ જાય છે. પછી જે મશક એટલે કે ચામડાનું જે બેગ હોય એક પ્રકારનું જે પાણી આજે નિર્માણ કિલ્લો નિર્માણ થતો હોય એ કિલ્લાના નિર્માણ માટે પાણીની જરૂર પડે, ચામડાની જે બેગ મશક હોય તેની અંદર પાણી લઈ જતા પણ આપણને અહીંયા આ ચિત્રની અંદર જોવા મળે છે. કેવી રીતે લઈ જાય છે અને કેટલી મુસીબતો મુસીબતોનો સહન કર્યા પછી કિલ્લાનું નિર્માણ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે શેની વાત કરી, તો આપણે જોઈએ કે શેની વાત કરી તો આપણે શું ઉપરકોટની વાત કરી, તેની અંદર થતા અડીપડી વાત, નવગણ કુઓ, નીલમ તો એની વાત કરી, પછી એ લોકો નીલમ ધોકની વાત કરી, પછી એ જોયું કે પાણીની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવેલી હતી, અડીપડી વાવ, નવગણ કુઓ તે કેટલા ઊંડા છે, શું છે, પછી તે સમયની દૈનીય હાલત કેવી છે, એ દિવાલોને આપણે નુકસાન પહોંચાડવું જોઈએ કે ના પહોંચાડવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આકલન કરીને જૂના સમયને વિચારીએ કે કેવી રીતે જૂનો સમયમાં શું શું કરતા હતા, રાજા મહારાજા વખતનો સમય કેવો હતો, આપણો અત્યારનો સમય કેવો છે, તો બધું આપણે વિચારીએ છીએ. કંઈ વિષય વિશે આપણે
મ્યુઝિયમ વિશે આપણે ખૂબ ભણ્યા. પછી આપણે જોઈએ કે મ્યુઝિયમ વિશે તાજમહેલ વિશે જોયું કે તે તાજમહેલની અંદર કેવી કોતરણી પ્રકારની કોતરણી આવેલી છે. આ પ્રમાણે આ પાઠની અંદર આપણે શું શીખ્યા, તો જૂના સમયના જે મ્યુઝિયમ હોય કે જૂના સમયના જે દિવાલો હોય કે જૂના સમયની ઇમારતો હોય તેને આપણે સાચવણી કરવી જોઈએ. તો સાચવણી ના કરીએ તો જે જૂના સમયનું જૂનું હોય એ આપણને કેવી રીતે ખબર પડે કે જૂના સમયમાં શું શું થતું હતું, તે સમયમાં કેવા કપડાં પહેરતા હતા, કેવી દિવાલો હતી, કેવી કોતરણી થતી હતી, તે લોકો કેવી રીતે જીવતા હતા, એ લોકોનું જીવન કેવું હતું, જો આ બધું ના હોય તો આપણને ખબર પડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, દિવાલોની કહાની આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે જૂની વસ્તુ હોય તેને ક્યારેય નુકસાન પહોંચાડવું જોઈએ નહીં, તેને સાચવણી કરવી જોઈએ. બસ.